છોટા કાશી તરીકે જાણીતા જામનગરના 5000 વર્ષ જૂના મહાદેવના મંદિરે કોંગ્રેસ દ્વારા સમગ્ર માનવ જાત માટે પૂજા અર્ચના કરવામાં આવી. છોટી કાશી તરીકે બિરુદ પામેલા જામનગરના 5000 વર્ષ જૂના પ્રાચીન મહાદેવ મંદિર ખાતે તાજેતરમાં લંપી નામના રોગના કારણે મોટી સંખ્યામાં ગાય માતાનું મૃત્યુ થયા હતા. ત્યારે આ મૃત્યુ પામેલ ગાય માતાને મોક્ષ પ્રાપ્તિ થાય તેમાં આત્માને શાંતિ મળે તેવા પવિત્ર હેતુસર કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ કર્ણદેવસિંહ જાડેજા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા દ્વારા ખીમરાણા ગામ ખાતે આવેલ 5000 વર્ષ જૂના મહાદેવના મંદિર ખાતે મંત્રો સાથે પૂજા અર્ચના કરી સમગ્ર માનવ જાતિઓ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર વિશ્વમાં છોટી કાશી તરીકે બિરુદ પામેલ જામનગરમાં આમ તો ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જામનગર શહેરના અનેક મંદિરો પૂજા અર્ચન થઈ રહેલ છે અને મોટી સંખ્યામાં મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહેલ છે. ત્યારે જામનગરથી માત્ર 10 કિલોમીટરના અંતરે ખીમરાણા ગામ ખાતે આવેલ 5000 જૂનું પ્રાચીન મહાદેવના મંદિર ખાતે કિસાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ તેમજ રાજપૂત સમાજના અગ્રણી કર્ણદેવસિંહ જાડેજા તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા અને તેમની ટીમ દ્વારા તાજેતરમાં પશુઓમાં ફેલાયેલ લંપી નામના જીવલેણ રોગના કારણે મોટી સંખ્યામાં ગાય માતાઓના મૃત્યુ થયા હતા. ત્યારે લંપી રોગના કારણે મૃત્યુ પામેલ ગાય માતાઓ મોક્ષ પ્રાપ્ત થાય અને ગાય માતાને શાંતિ મળે તેવા પવિત્ર હેતુસર આ પ્રાચીન મહાદેવના મંદિરે મંત્રો સાથે પૂજા અર્ચના સાથે પ્રાર્થના કરી હતી. ત્યારે આ ધાર્મિક કાર્ય દરમિયાન શહેરના જાણીતા આર્ટિકેટ અલ્પેશભાઈ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, અલ્પેશભાઈ અલડિયલ, પત્રકાર કલ્પેશ રાવલ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ઇનાયત ખાન, પઠાણ, જામનગર. દર્શક મિત્રો નમસ્કાર. સમગ્ર વિશ્વમાં છોટી કાશી તરીકે વિરુદ્ધ પામેલું જામનગર શહેરમાં વિવિધ પ્રાચીન શિવાલયો, મંદિરો, મહાદેવના મંદિરો, અન્ય મંદિરો ઘણા બધા જામનગર ડિસ્ટ્રિક્ટમાં જામનગર શહેરમાં છે. ત્યારે જામનગરથી મેસ 10 કિલોમીટર દૂર ઇમરાણા ગામ ખાતે 5000 વર્ષ પુરાણ મહાદેવનું મંદિર આવેલું છે. આપ જોઈ શકો છો દર્શક મિત્રો. બુલેટિન ઇન્ડિયા આપને બતાવવા માગે છે કે આ 5000 વર્ષ જૂનું મહાદેવનું મંદિર, જે મંદિરમાં જે શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના માટે આવે છે એ મનોકામના એમની પૂરી થાય છે, એ આમનો ઇતિહાસ છે. અને આજે આ મંદિરે જે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે ત્યારે જામનગરની અંદર છેલ્લા 2 મહિનામાં એક પશુઓ માટેનો એક એવો જીવલેણ રોગ ફેલાણો છે જેના કારણે ઘણી ગૌ માતાઓના મૃત્યુ થયા છે. ત્યારે જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા અને પ્રદેશ ગુજરાત કિસાન કોંગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ અને ઉપાધ્યક્ષ કરણદેવસિંહ જાડેજા સાહેબ આજે આ મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના અને જે ગૌ માતાઓ મૃત્યુ પામી છે એના મોક્ષ માટે આજે પ્રાર્થના દર્શન માટે પ્રાર્થના પૂજાનું આયોજન કર્યું છે અને એના મોક્ષ માટે મહાદેવ ભગવાન મહાદેવ પાસે પ્રાર્થના કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ત્યારે આ જામનગરની અંદર વિશ્વની અંદર પ્રખ્યાત છે છોટી કાશી તરીકે. એટલે મેં આપને જે કહ્યું એ મુજબ ઘણા બધા શિવાલયો જે હજારો વર્ષ જૂના છે, જે જામનગરની એક આગવી સ્થાન ધરાવે છે અને આ શ્રાવણ માસ દરમિયાન લોકોની ભીડ જોવા મળે છે દર્શનયાત્રીઓની, ભગવાન મહાદેવના દર્શન કરવા માટે, પૂજા અર્ચના કરવા માટે. અને પવિત્ર જે શ્રાવણ માસ ચાલી રહ્યો છે એમાં સર્વેને શાંતિ અને સર્વેની પ્રગતિ થાય, દેશની પ્રગતિ થાય એના માટે પૂજા અર્ચના કરવામાં આવે છે. તો બુલેટિન ઇન્ડિયા આપણે ખાસ 5000 વર્ષ જૂનું આ મહાદેવનું મંદિર આપણે દર્શન કરાવીએ મહાદેવના. બુલેટિન ઇન્ડિયામાંથી હું ઇનાયત ખાન પઠાણ. જય હિન્દ.